ભાવનગરમાં સોળ વર્ષની એક છોકરીએ પોતાનો જીવ લઈ લીધો છે થોડા દિવસો પહેલાં ઘરના કૂવામાં કૂદીને તેણે જીવન ટૂંકાવી દીધો હતો પરિવારનો આરોપ છે કે ગામમાં રહેતા ત્રણ લોકો અવારનવાર તેની છેડતી કરતા હતા અને મારી છોકરીને અવારનવારના લોખા દત્વના ત્રાસના હિસાબે આવું પગલું ભર્યું છે બેને તો એવું કંઈ દબાણના હિસાબે મને કંઈ કહી નહીં કી પણ લોકોનો કેવો એવો હતો અને એની બેન પણ કેવો એવો હતો કે આ છોકરીને અવારનવાર ટોચિંગ કરતા હતા ટુ વ્હીલ ફોર વ્હીલ એને હર્યા નીકળતા હતા અને રસ્તામાં ત્રાસ આપતા હતા એના હિસાબે ઘરે કંઈ બનાવવું છે કંઈ માહિતી ન દઈ છે કે અને એને ગભરાવા અને સમાજના હિસાબે મારું અને મારા સમાજનું જોઈને અમને કંઈ કહી ન શકી અને ત્રાસ તો પૂરેપૂરો હતો એનો મારી છોકરી બારમા ધોરણમાં બહુ હોશિયાર હતી ક્લાસમાં ત્રીજો નંબરે લાવી હતી અને ભણતર માટે બહુ સારી હતી પણ એને એમ કીધું કે મારે ભણવું જ છે જ્યાં હું જે ભણે ત્યાં હું જોઈએ એની તો ઈચ્છા મેં બધી પૂરી કરી દીધી મોટા સુરકા ગામનો આ મુખ્ય માર્ગ છે આ જે વિક્ટિમ છોકરી છે તે આ રસ્તેથી જ પોતાના સ્કૂલે જતી હતી અહીંથી લગભગ ચાર કિલોમીટર દૂર તેની સ્કૂલ આવેલી છે પરિવારજનોનું કહેવું છે કે સ્કૂલની બહાર જે છોકરાઓ છે એ છોકરાઓ પોતાની બાઇક મૂકીને રાખતા હતા અને છોકરીની છેડતી કરતા હતા ઘણી વખત એ જ્યારે ઘરે આવતી હોય ત્યારે એને ફોલો કરતા હતા અને એની રસ્તામાં પણ તેની સાથે છેડતી થતી હતી જેના કારણે આ જે છોકરી છે તે ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી જોકે પીડિતાના આ પગલા બાદ પોલીસ ફરિયાદ કરવી કે નહીં તે માટે પરિવાર હતો પરંતુ પાટીદાર આંદોલન સમયે સૌરાષ્ટ્રમાં કેન્દ્ર બિંદુ રહેલું આ મોટા સુરકા ગામમાં અનેક લોકો ભેગા થયા અને ત્યારબાદ ગુજરાત ભરતી અનેક લોકોએ આવીને આ પરિવારને હોફ આપી સુરતથી છે ને મોટી ગાડી ફોર વ્હીલમાં સો ગાડી આવેલી છે બસો બે ત્રણ આવેલી છે એ સુરકા ગામના જેટલા દરેક સમાજના લોકો જે સુરત રહેતા હોય એ લોકો સાંજે ત્યાંથી નીકળીને સવારે અહીંયા પહોંચ્યા છે પછી સાંજે જે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ હતો એ કેન્ડલ માર્ચના કાર્યક્રમમાં આજુબાજુના ગામના સર્વ સમાજના લોકો આ કેન્ડલ માર્ચમાં જોડાયેલા હતા આજે આખી ઘટના બની છે એના પછી પાટીદાર સમુદાયના આગેવાન વિજયભાઈ માંગુકિયા એમણે આખી આજે જે મુમેન્ટ હતી એની લીડ લીધી હતી ને એમણે શરૂઆત કરી હતી પરિવારને મદદ કરવાની વિજયભાઈ કેવી રીતે ઘટના બની હતી તમને કેવી રીતે ખબર પડી હતી પછી તમે કેવી રીતે આ બધું જે આખી મુમેન્ટ છે એને ઊભી કરી આ મહારાજ ગામની ઘટના છે અને આ ઘટના સાંજે જ અમને ખબર પડી ગઈ હતી ને કે આવી રીતે આવી આ ઘટના આ દીકરીએ પોતાનો જીવ હોમી દીધો છે તમને જ્યારે ખબર પડી તો તમે લોકોએ શું કર્યું પરિવારના જે એમના દીકરીના પિતા છે એસપી ઓફિસ સુધી અમે લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એસપી સાહેબને સાંત્વના એસપી સાહેબે પણ સાંત્વના આપી કે આ દુઃખની ઘડીએ અમે તમને વધારે નહીં કહીએ પણ તમને જેટલું પણ પ્રોટેક્શન જોતું હોય એટલું અમે પ્રોટેક્શન આપશું તમે આ ગામના જ છો તો જે સામેવાળા પક્ષની વાત થાય છે જે લોકોને પકડ્યા છે પોલીસેને હાલ જેલમાં પોલીસ લોકઅપમાં છે એ લોકો કોણ છે શું કરતા હતા શું એમના વિશે તમને કોઈ માહિતી મળી છે બસ આ એમનું જે કાંઈ ગતિવિધિઓ જાણવા મળી છે એ આવારા અને જે સમાજની અંદર દૂષણ કહેવાય એવા તત્વો કહી શકાય જે લુખાગીરી કરવી જે પ્રમાણે એ પૈસા વ્યાજે આપવાના કામ ધંધા કરવા ચારી જવું ચોરી જવું આ પ્રકારની ઘટના ધરાવવાનું કામ કરતા લોકો આવી ઘટનાને અંજામ આપી રહ્યા છે હાલમાં પોલીસે છેડતી પોક્સો અને આઈપીસી ની 306 ની કલમો હેઠળ પોલીસ ફરિયાદ કરી ત્રણ લોકોની ધરપકડ કરી છે પોલીસે આખા વિસ્તારમાં ભણવા જતી વિદ્યાર્થીનીઓને મળીને સુરક્ષા મળે તે માટે પગલા લેવાની શરૂઆત કરી છે જો કે ઘણા લોકો માને છે કે જો પોલીસે આ કામ થોડા દિવસો પહેલા કર્યું હોત તો આ ઘટના ન બની હોત સમાજને એક જ માંગણી છે આવા અસામાજિક તત્વો જે બહેનો દીકરીઓને હેરાન કરતા હોય એમને કડકમાં કડક સજા મળે અને એક દાખલો બેસે જેથી કરીને કોઈપણ જ્ઞાતિમાં કોઈ પણ દીકરીઓ હેરાન થતી હોય આવા આપઘાત સુધી પગલાં લેવા પડે એ ના એ દૂષણ દૂર થાય એ માટે સમાજ એકત્રિત થયો છે